તો ચિરાગ સ્વાભાવિક છે, તમારે શરૂઆત કરવી પડશે. ચેલેન્જ ના, પણ ચેલેન્જ વધારે છે લોકો, ત્યાં સુધી મજા નથી આવતી, રાઈટ? સો પહેલા તો તમારે એક સોંગ ગાવાનું છે દિશા માટે, અને પછી તમારે રિંગ પહેરવાની છે. એટલે દિશા આજે નક્કી કરશે કે લગ્ન પછી ચિરાગને ગીત ગાવા દેવું કે નહીં, રાઈટ? યા પ્લીઝ. હું જો લેરે સોંગ ગાઈશ તો આ બધો ઓડિયન્સ ખાલી થઈ જશે ભાઈ. આજે તો કોઈ નહીં જાય, કારણ કે આજે તમારો દિવસ છે, રાઈટ? સો પ્લીઝ બે પંક્તિઓ તમારે દિશા માટે ખાસ. સોરી, આઈ એમ વેરી બેડ સિંગર. દહેલીજ પે મેરે દિલ કી જો રખે હૈ તૂને કરમ, તેરે નામ પે મેરી જિંદગી લિખ દી મેરે હમદમ. હસી ખા મે જીના જીના કૈસે જીના. વેલ ચિરાગ, તમારા ગીતની મજા એ હતી કે તમે ગાતા હતા ત્યારે ખબર નહીં કે ઓડિયન્સ ને કે આ લોકોને એવું ફીલ આવતું કે બધા આરતીની જેમ તાળી વગાડતા હતા, અને મને અંદર મનમાં એવું સાંભળતું દત્તા દત્તા બોલો ને. સો ડોન્ટ વરી, તમે પ્રેક્ટિસ કરતા રહેજો, સારું ગાવ છો બાય ધ વે, રાઈટ? સો હવે તમે રિંગ પહેરાવશો દિશાને, અને દિશાએ તો ખાલી બસ ગાલ પર હાથ મૂકવાના બાકી રહ્યા. હું કેટલી ખુશ છું, કારણ કે બે ત્રણ વાયદો કરાવું એમ. નાના, ગીત કરતા પણ મહત્વનું છે વાયદો, એવું? દિશા, તમે બહુ સરસ ગીત ગાવ છો. વાહ ભાઈ વાહ, વાહ જી વાહ. કુમાર પાસે ગવડાવું તો ઘૂંટણીએ બેસાડ્યા, એ નો ચોલ બે. નાના, હું તમારે, અરે ના વેવણ, તમારી જોડે છો, ટેન્શન ના લો. વેલ, તમારે ગાવું પડશે એક, હવે ચલો એક ગીત તમારે ગાવાનું. ના, કઈ વાંધો નહીં, ચિરાગ સમજી લેશે, તમે ગાઓ. ઓકે, વેરી નાઇસ. જોરદાર તાળીઓ થઈ જાય બંને જણા માટે. પહેલા તો કોણે તાળી નહીં વગાડી? ના ના, તમે તો પૂરા ફોકસમાં છો, ટેન્શન ના લો, રાઈટ? હવે દિશા, તમારે મેં વાયદાની વાત કરી હતી. પહેલો વાયદો તમારે ચિરાગને એ કરવાનો છે કે લગ્ન પછી તમે ચિરાગને એક સવાલ નહીં પૂછો. એટલે તમે આ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા છો, પ્રેક્ટિસ સરસ કરી રહ્યા છો, પૂછજો સવાલ, રાઈટ? બીજો સવાલ જે છે, હવે આપણે જયારે સગી સેરેમની શરૂ થશે એમાં કરીશું, પણ હમણાં તમે ચિરાગને રિંગ પહેરાવો, કારણ કે મનમાં એ મને કહેતા છે કે યાર કેટલી વાર લગાડે છે યાર. અંકલ બોલીશ તો ચોકલેટ નહીં આપી છે, પકડો. વેરી ગુડ સર, વેરી ગુડ. આજે ખરેખર મેડમ આમ ટાઈમ પર દર વખતે તૈયાર થાય છે કે આજે જ થયા? તો તમને એ વાતનો આનંદ છે કે હરખ? કારણ કે હું સમય સાચવવામાં માનું છું. ઓકે, બાકી આપણે ભાઈ દો આ ચોકલેટ. નહીં, તમને નથી આપતો, તમારે એમને આપવાનું છે. આમ આમ જુઓ ને, પેલા આપણા યશ ચોપડા ફોટાઈ પાડશે, પીઠ થાપડીએ, કારણ કે મહિનાઓ સુધી એ લોકોએ પ્રેક્ટિસ કરી હોય છે. સો નાઉ હિતાંશ અને વિહાન આવી રહ્યા છે. ઓહો, અરે વંડી નથી,
કોને ખબર છે? મારી કોઈ નથી, મારી કોઈ નથી. ચાલો જાઓ ડાન્સ કરો. બીજું હું નોકરી પહેરીને આવ્યા છે. સો સર, મેં સાંભળ્યું, મેમ એવું કહી રહ્યા છે કે તમે જ્યારે ડ્રાઈવ કર સુઈ જાય ડ્રાઈવિંગ વખતે નસકોરા. સિરિયસલી સર? એટલે ડ્રાઈવિંગ વખતે? યસ, આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ. નસકોરા ભૂલી જશે પછી, કારણ કે તમે કરાવી છે. ભાઈ જો, તમે ક્યારેય છે ને ભાભી સામે કમ્પ્લેન નહીં કરી શકો કે તમે ભાભી ભાભી તમને પ્રેમ નથી કરતા. પૂછો કેમ? પ્રેમ છલકાય છે. ચાલો હવે પહેલા આપણે એમનો ડાન્સ જોઈએ, પછી આપણે એમની સાથે મજા મસ્તી કરીશું. પ્લીઝ જોરદાર તાળીઓ થઈ જાય તમારી એક વખત. તમે મજા કરી રહ્યા છો તો એક વાર તાળીઓ. ચાલો 1 2 3. ખૂટી ગયું. નીતર, તું મને બહુ પ્રેમ કરે છે. કોને? એમની મમ્મી થી બહુ ડર લાગે છે. લે બેટા લે. કોના પપ્પાને એમની મમ્મી થી ડર લાગે છે? કોનો બાબુ? બેટા ઉપર રે, ઉપર રે. હજી તો ગેમ છે, ગેમ છે. હજી ઉપર આવો, હજી તો ગેમ ચાલે છે. તારા પપ્પાની ગેમ કરી નાખી ભાઈ. બે પપ્પા ગયા, પપ્પા ગયા. આ કોનો બાબુ? સર કેમ છો? મમ્મી ગયા બેટા, મમ્મી. વેરી ગુડ મેમ, તમારો ધાક આવો જ રાખજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કોની મમ્મી ફોન પર લાંબી લાંબી વાત કરે છે? પકડો. કોની સાથે લાંબી વાતો કરે મમ્મી જનરલી? નાની. ક્યાં છે એમના મમ્મી? ઓહો, ગોસિપ ક્વીન. નાની જોડે બહુ લાંબી લાંબી વાતો કરે એમ. ઓકે, વેલ, કોના પપ્પા બાથરૂમમાં મોબાઈલ લઈને જાય છે? પકડો પકડો પકડો. આજે તો બચ્ચાઓને છે ને પપ્પાઓ ડરાવવાના છે કે આવું થોડી બોલે. લાવો ભાઈ ચોકલેટ ક્યાં ગઈ? લાવો યાર, બચ્ચાઓને આપવાની છે. લાઈક, હવે એક હજી સવાલ, છેલ્લો સવાલ છે આ, ફટાફટ આન્સર આપજો. મોટું થઈને કોણ લગ્ન કરશે? બેટા એક એક સવાલ પૂછું કે આજે તારી સગાઈ થાય તો તું સગાઈ કરી લઈશ? ના, હું નહીં કરું. તો ચોકલેટ માટે લગ્ન કરીએ? ના, કેમ કે બધા લગ્ન કરવાના. સચમ મેચ્યોર આન્સર. બેટા આ વસ્તુ કોની પાસે શીખ્યા તમે? આ વસ્તુ ક્યાંથી જાણવા મળી તમને? એક મિનિટ ફરી હવે એની એક્શન ખાસ નોંધજો. અને તમારું નામ શું છે? એક્શન ખાસ જોજો દેવની. હા, ઓકે, થેન્ક યુ દેવ, થેન્ક યુ સો મચ. જેને ચોકલેટ મળી ગઈ એ ઘરમાં એ વ્યક્તિ કોણ છે જે પત્નીની દરેક વાત માને છે? પ્રતિકભાઈ. ક્યાં છો પ્રતિકભાઈ? પ્રતિકભાઈ ક્યાં ગયા? પ્રતિકભાઈ વાત માનીને ક્યાં ગયા લાગે છે? રાઈટ. બીજું, ઘરમાં એ વ્યક્તિ કોણ છે કે જે પત્નીને શોપિંગ કરાવવા લઈ જ નથી જતો? બહુ કંજૂસ છે યાર. કોણ કોણ? ચિરંગભાઈ બોલે. તમારી વાત થઈ, એમની વાત થઈ એમ. બે એમના તો લગ્ન હજી બાકી છે યાર, પહેલા પણ. હા, ઓકે, તમે બધા ઓબ્ઝર્વેશન સારું. ચિરાગ એવું છે સારું? ઓહો, ચાલો કઈ નહીં, વાર્તા અહીંયા પૂરી કરી. તમને કઈ પનિશમેન્ટ છે? ક્યારના કેમ ઉભા છો યાર? એવું આજે તમારી ઉભી છટ છે?
ના ઉભો સમ માર. ઓકે સો ચલો હવે આપણે નેક્સ્ટ પરફોર્મન્સ તરફ ફટાફટ આગળ વધીએ. બેટા તારા બે હાથ ઊંચા નહીં થયા. હેલો યે. ઓકે સો ધ્રુવિલ આવી રહ્યા છે. ધ્રુવિલ ક્યાં છો તમે? ધ્રુવિલ આવી રહ્યા છે. ધ્રુવિલ અહીંયા. અચ્છા ધ્રુવિલ ના ગાલ જોઈને કોને ખેંચવાનું મન થાય છે? રાઈટ, એક ગુલાબી લઈને આવો ને ગાલ ખેંચીને જાઓ. તમારી ગુલાબી ધ્રુવિલ ને આપવાની છે. રાઈટ, જો ધ્રુવિલ કોઈ ગાલ ખેંચે ને આમ, હું ખાલી ડેમો આપું છું, મારી પાસે નહીં માંગતો. કોઈ કોઈ આ રીતે ગાલ ખેંચે ને તારે એક ગુલાબી માંગી જ લેવાની. બરાબર, ક્લિયર? બીજું માઇક લાવો પ્લીઝ. હેલો. ચલો ભાઈ, હા હા, એને ખાસ લઈ લો ભાઈ. ના દીકરા ના, આપણે સાસરીએ નથી જવું. ના ના ના, અરે ના ના ના, બસ બસ બસ, પપ્પા આવી ગયા. બેટા પપ્પા આવી ગયા. પ્લીઝ જરા આમ 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 આગળ. તમે બે જણા સંતાઓ છો ક્યાં? હા, આ સર ને એકચ્યુઅલી મારો અનુભવ છે. આગળ એક ફંક્શનમાં તેઓ મને જોઈ ચૂક્યા છે, એટલે ઘણી વખત એવું થાય કે જયારે ફંક્શન શરૂ થવાનું હોય તો ઘણા બધા લોકો મારી પાસે આવે અને મને એમ કે પ્લીઝ યાર મારી ફિરકી ના લેતા. રાઈટ, પણ આદત સે મજબૂર, શું કરું ભાઈ, એટલે મારે સ્વાભાવિક છે કે મારું કામ મારે કરવાનું હોય. સો ત્યાં એક બોલિવૂડમાં એક સોંગ છે, મેરે સૈયા સુપર સ્ટાર, મેરે સૈયા સુપર સ્ટાર, મેં તો ફેન હોઈ ઉનકી, મેરે સૈયા. તો તમારા હસબન્ડની અંદર સુપર સ્ટાર વાળી ક્વોલિટી કઈ છે? એવી બે ક્વોલિટી તમારે ગણાવવાની છે. રાઈટ, ચાલો શરૂઆત કોની પાસેથી કરીએ? ઈશારો કરો. અરે વાહ, વેરી ગુડ. નહીં, અમારો રિવાજ છે કે જે આંગળી ચિંતા હોય ને એમને પહેલા માઇક આપવાનું. ચલો મેમ, ઝડપે. જલ્દી મેમ, જલ્દી જલ્દી, ગેમ આગળ નહીં વધશે. હા, બે ક્વોલિટી સુપરસ્ટાર વાળી. શું બોલું? યસ મેમ, પ્લીઝ. નહીં, સુપરસ્ટાર ની ક્વોલિટી તો કોઈ પણ હોય, કે એન્જલ્સ એન્ડ ડિમોન્સ એવું કઈ પણ હોઈ શકે. હા ભાઈ, હા હા, નો મલિક, હા યસ. સચ અ ક્યુટ. નેક્સ્ટ કોમેડિયન છે. એમ સર, જરાક એવા સ્માઈલ આપો. નહીં નહીં, એવું ના હોય, સેમ બધાના જવાબ અલગ હોય, સેમ ના હોય. આ કે એક વાક્યનો જવાબ થોડી પૂછ્યો છે કે પ્લાસીનું યુદ્ધ ક્યાં થયેલું હતું. યસ, બે ખાસિયત એમની સુપરસ્ટાર વાળી. ના, હેન્ડસમ તો છે, તમારી નજરે નહીં હોય તો કોની નજરે હોવાના. યસ પ્લીઝ, જલ્દી. નહીં નહીં, માઇક માઇક પર, માઇક પર બોલો ને. નહીં, માઇક પર બોલો ને એક વાર પ્લીઝ. તમે ધ્રુવિલ ના મમ્મી ને? હા, લ્યો સલમાન ખાન વિડીયો બનાવે છે. બોલો, અમે તો સલમાન ખાન ને વિડીયો બનાવવા રાખીએ છીએ. ચાલો જલ્દી 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 જલ્દી. ના ના, બોલો બોલો મેમ, નહીં ચાલે. અમે જુઓ એવું ધારીશું કે બે ક્વોલિટી ભાઈની સુપરસ્ટાર વાળી નથી, એટલે તમે સંકોચાવ છો. છે બસ, તો બોલો જલ્દી, માઇક નજીક લાવીને ઝડપથી બોલી જાઓ. કોઈ પણ બોલો જલ્દી. અલી કે ને, એક્ચ્યુઅલી પીપલ ને એવું છે, એક્ચ્યુઅલી ઘરમાં છે ને બે વ્યક્તિ હોય ખાસ કરીને પ્રસંગોમાં, એક ફિમેલ અને એક આપણા કુમાર. આ બંનેને બહુ આપણે ભાવ આપવા પડે. કુમાર જમવા ચાલો, કુમાર જમવા ચાલો, કુમાર જમવા ચાલો. તો ચોથી વખતમાં કુમાર જમવા આવે,
એમ ફિમેલ નું પણ છે, ચાર વખત કહીએ ને ત્યારે જે વાત આપણી માનતા હોય છે. સો બેન પ્લીઝ બે લાઈનો. તમે આમનો દાવ તમે કેમ લઈ લીધો? યસ બેન, બે ક્વોલિટી ફટાફટ કહી દો. કામમાં પરફેક્ટ. હા હા, ક્યા વાત હે આમિર ખાન. બીજું સ્માર્ટ છે એટલે મેં લવ મેરેજ કર્યો છે. યસ મેમ, તમારે તો પહેલી ક્વોલિટી એવું જ કહ્યું છે કે મારો બાપો એ જ હાચવે છે. હું જ્યારે આવ્યો છું આ બાબો એમને ટીંગાવેલો છે. અચ્છા એવું છે, ઓકે ચાલો. એક ખાસિયત તો મેં કહી દીધી, બીજી બોલો. તમને ડર નહી લાગે કોઈ લઈ ગયું તો? કોઈ નહી લઈ જાય. કેમ કોઈ નહી લઈ જાય? વોટ ડુ યુ મીન? મારા ભાઈ ને આટલા હેન્ડસમ તો દેખાય છે, કોણ નહી લઈ જાય? બોલો કેમ નહી લઈ જાય? બોલો ચાલો કહો છો કેમ. એટલે ફાઇનલી આ ભાભીએ છે ને રૂમાલ એમના માથે મૂકી દીધો છે, સીટ રોકાયેલી છે. અને બીજી ખાસિયત? સામો જવાબ ના આપે એવું ધણી અમને મળે. બાસમતી ચોખાથી પૂજ્યા છે, જોરદાર તાળીઓ. પણ સાચી વાત કહું, પતંજલિ વાળા સેજ મોડા પડ્યા. જો પતંજલિ ચોખાથી પૂજ્યા હોત ને તો એનું બળ કઈ જુદું જ હોત. રાઈટ, ચલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. એક મિનિટ, ક્યાંય જતા નહીં, અહીંયા જ રહેજો. એક મિનિટ એક મિનિટ એક મિનિટ, આપણે વન્સ મોર કરાવીશું, ચોક્કસથી કરાવીશું. આપણી પાસે ઇનફ ટાઈમ છે. એક વસ્તુ તમે ખાસ નોંધી હશે કે પુનિતભાઈ સ્ટેપ જે છે માંડમાંડ ગોખીને આવ્યા છે, પણ ભાભી એકદમ તૈયાર હતા કે ના મને બધા યાદ છે, ચાલો હવે પાછળ જાઓ. અને પુનિતભાઈ ત્યારે પાછળ જતા, હા 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 એક મિનિટ, હા મારી સાથે આગળ જેટલી પણ મારી બહેનપણીઓ બેઠી છે એ બધા પણ ઓબ્ઝર્વ કરતા જ હતા. રાઈટ, પણ સૌથી વધારે બ્યુટીફુલ પેલું સ્ટેપ હતું જયારે તમે બંને જણાએ એમના પગ તમારા હાથમાં લીધા. પ્લીઝ જોરદાર તાળીઓ થઈ જાય. સિરિયસલી, ઇટ વોઝ રિયલી નાઇસ સ્ટેપ. બીકોઝ કે જનરલી એવું છે, આપણો સમાજ જે છે એ પુરુષ પ્રધાન છે એમ કહેવાય છે, પણ જ્યારે વાઇફને વધારે મહત્વ આપવામાં આવે છે ઘરમાં, અને જ્યારે પુરુષ એ બાબતને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે, તો એ ઘરની રોનક જ આખી અલગ હોય છે, એ ઘરમાં કઈ મજા જ આખી અલગ હોય છે. અને એ પરથી ખબર જ પડે છે કે અહીંયા કેટલી બધી લેડીઝો બહુ દાદાગીરીવાળી પણ છે. ઓકે, સો વન્સ મોર કરીએ છીએ. અને ભાઈ જીના જીના જે છે ને એ વન્સ, પુનિતભાઈ શું કહો છો તમે? કઈ બોલ્યા અમે? કઈ બોલ્યા? પાર્ટી ફરી ગઈ. ઓકે, ફર્સ્ટ સોંગ, ફર્સ્ટ, ઓકે ફર્સ્ટ વન. ડીજે વાલે બાબુ જરા ફર્સ્ટ વાલા બજાવતું. ઓકે, પણ ખાસ હવે ધ્યાનથી જોજો બંને જણાને, તમને મજા આવશે સિરિયસલી. ઓકે, મ્યુઝિક પ્લીઝ. મમ્મી બહુ ટેન્શન નહીં લેતા, એસએમસી બ્રિજ બનાવડાવે છે પાલે પોઈન્ટ થી પાલ, અમે એક ઝાટકે તમે 5 મિનિટમાં પહોંચી જશો. બે બે બ્રિજ બને છે આ પાછા, એક ઉમરા બ્રિજ અને એક કેબલ સ્ટેટ બ્રિજ, એકદમ નજીક એમ. અને અને તમે એ બાબતે છે જે આમ પેલો ઘડીના છઠ્ઠા ભાગે પહોંચી જશો. રાઈટ, વેલ ચિરાગ કુમાર, આ હા સ્માઈલ તો બાકી તમારી. હા બોસ, ચિરાગ કુમાર ના મનમાં કેટલો આમ લાડવા લાડવા નહીં, જોકે અમે નવી જનરેશન છે એટલે 4G ની સ્પીડે ધાણી ફૂટતી હોય કે મારા લગ્ન છે. યસ, મારા લગ્ન છે. યસ, શું સ્વાભાવિક છે કે દરેક પ્રસંગમાં આપણા જે નવ રસ છે એ નવે નવ રસ જેને કહેવાય એ સાંકળીને જ આપણે ચાલતા હોય છે. હાસ્ય હોય, શ્રૃંગાર હોય, વિકૃત હોય, બધા જ રસો હોય. ઘણી વખત લગ્નમાં છે ને બધા લેડીઝો વાત કરતી હોય, આમ કોઈ તૈયાર થઈને આવ્યો હોય કે ભાઈ આનું ડાચું તો જો,
આવા મેં ઓબ્ઝર્વેશન સાંભળ્યા છે લિટરલી, અને ઘણા પાછા એટલી ગંભીર ચર્ચા કરતા કે આ મુઠ્ઠી બહુ ફાઇન લાગે, ક્યાંથી લાવી એમ. એટલે આપણે કહે કે ઓકે, પેલા મેડમ કહે છે કે ચૌટા માંથી આ જગાથી આ લાગે છે, ત્યાં જૂઠું બોલતા હોય પાછા, કારણ કે બેંગ્લોર ગયેલી ને ત્યારે લઈને આવેલી, બટ લુચ્ચી કહેતી નથી ચૌટાથી લાવી હતી એમ. પણ આવું ઘણું બધું મેં સજેશન મારી ગમતી નક્કી કર્યું કે ના, અમિતભાઈ ને ભાભી કરશો આપો એ બરાબર કરશે એમ. એન્ડ ખરેખર બહુ મજા આવે છે. સો પહેલા તો હવે એક ધમાકેદાર પરફોર્મન્સ થાય એ પહેલા ઈચ્છું છું કે જેમણે પણ કોરિયોગ્રાફી કરાવી છે એમના માટે પહેલા તો જોરદાર તાળીઓ થઈ જાય, રાઈટ? દરેક કોરિયોગ્રાફી આઈ ગેસ કે કોઈ ફેમિલી મેમ્બર, બધાએ જાતે જ કરી છે ના? કોણે કરાવી છે? ક્યાં છે, ક્યાં છે? હા, તુમ્હારા ક્યાં હોગા ચિરાગ કુમાર, લગ્ન પછી દરરોજ નવા સ્ટેપ, આજે હું તમને પૂછી પૂડી શીખવીશ. બટ યુ આર સિરિયસલી આઈ એમ ટેલિંગ યુ કે દિશા, તમે જે સ્ટેપ પકડો છો ને એ પોઈન્ટ ટુ પોઈન્ટ પકડો છો, અને જો કોઈએ ડાન્સ શીખવો હોય તો તમારી પાસે શીખવું જોઈએ. એન્ડ તમને એક સારા મસ્ત મજાના સ્ટુડન્ટ અમે આપ્યા છે, એકદમ ફ્રેશ છે, સમજી લો કે નર્સરીમાં એડમિશન મળી ગયું છે. વેલ, ને હું ધમાકેદાર ડાન્સ આપણે એન્જોય કરીએ, ત્યાર પછી કોરિયોગ્રાફર જેમણે કોરિયોગ્રાફી કરી છે એમના માટે તાળીઓ વગાડી. આ એન્કરના કામથી જો તમને મજા આવી તો પ્લીઝ એક વાર તાળીઓ મારા માટે પણ થઈ જાય. થેન્ક યુ યશ ચોપડા, આ વિડીયો બે વખત રિપીટ કરજો. એન્ડ નાઉ ફાઇનલ પરફોર્મન્સ બાય ફેમિલી મેમ્બર્સ, ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ થવાનું છે અને આ લાસ્ટ પરફોર્મન્સ છે, ત્યાર પછી આપણે બધા ડીજે રાઉન્ડમાં અહીં જોડો. ના બા, ના બગાસું, ના ખાશો તમે, તમે બગાસું ખાયું અને મને અહીંથી ભાગળ દેખાયું, જરા જગા આપો, જગા આપો, ચોકલેટ ખાવ બગાસું નહીં. પહેલા કેવું તું ને તમને ચોકલેટ જોઈએ છે, ચોકલેટ મળી એટલે તરત થેન્ક યુ. ઓકે, સો નાઉ ફાઇનલ પરફોર્મન્સ બાય ફેમિલી મેમ્બર્સ, જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે, થેન્ક યુ. ચલો ભાઈ, ચલો નેક્સ્ટ જેમનું પરફોર્મન્સ છે તેઓ ફટાફટ આવી જાઓ. બાય ઓલ પાર્ટિસિપન્ટ્સ, યસ સલમાન બાબુ આપસે શરૂ હોગા ક્યા? નહીં, ઓકે, મ્યુઝિક પ્લીઝ.